डीसामां पार्किंग व्यवस्था न होवाने कारणे वाहन चालको वारंवार टोइंग वाळाનો ભોગ બની રહ્યા છે। આજે ડીસામાં ટોઇંગ વાળાની દાદાગીરી સામે આવી। બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક તરીકે જાણીતું ડીસા શહેર અને ડીસા શહેરમાં એક પણ એવી જગ્યા નથી કે જ્યાં પાર્કિંગ વ્યવસ્થા હોય અને પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકોને વાહન ક્યાં મૂકવા એ મોટો પ્રશ્ન છે। અને જ્યારે વાહન મૂકે તેઓ કોઈ નાના મોટા કામથી આજુબાજુ જાય ત્યારે ટોઇંગ વાળા તેમના વાહનોને લોક મારી દે અને ધમકાવીને પૈસાનું ઉઘરાણું કરી રહ્યા છે। ત્યારે આવી જ એક ઘટના ગાયત્રી મંદિર પાસે આવી જેમાં વાહન ચાલક પોતાના વાહનમાંથી જ્યારે તેમના પિતાને નીચે ઉતારી રહ્યા હતા તે દરમિયાન અચાનક ટોઇંગ વાળા આવ્યા અને તેમની ગાડીને લોક કરી દીધો। ત્યારબાદ લોક ખોલવા માટે 200 રૂપિયા માંગ્યા હોવાના વાહન ચાલકના આક્ષેપ છે। ત્યારે ટોઇંગ વાળા અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણ થતા સિટી ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો। ત્યારે વાહન ચાલકે મીડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાર્કિંગ વ્યવસ્થા નથી જેના કારણે અમારે વાહન ઊભા રાખવા એ પણ એક મોટો પ્રશ્ન છે, જેથી જો પાર્કિંગ વ્યવસ્થા પાલિકા દ્વારા બનાવવામાં આવે તો વાહન ત્યાં મૂકી શકાય, વારંવાર ટોઇંગ વાળાનો ભોગ ન બનવું પડે, વાળા પાવતી વગર સીધા 200 રૂપિયા અમોને ઉઘરાણું કરે છે અને 200 રૂપિયા આપી દઈએ તો જ અમારું વાહન છોડે છે। બ્યુરો રિપોર્ટ ભરઠકડી। ઓકે, હવે સરકારને મારે એટલી જ વિનંતી છે કે ડીસાની અંદર ટોઈંગ સિસ્ટમ ચાલુ કરીએ ટ્રાફિકના માટે। ચલો પબ્લિકના માટે અમે એવું માનીએ છીએ કે ચલાક કદાચ સુખદાયક હશે, પણ ટોઈંગ સિસ્ટમ ચાલુ કરી છે, આ લોકો ફંડ ઉઘરાવે છે, ફંડના નામે મતલબ ફાઇન ઉઘરાવે છે, જેને કહેવાય કે દાદાગીરીથી એક હપ્તો વસૂલે છે પબ્લિકની પાસે। આ લોકો દાદાગીરીથી એક હપ્તો વસૂલી રહ્યા છે અને મારી હું જયેશાની આગળ મારા ફાધર જેમને આંખની તકલીફ છે અને આવી ગાજાળ ગરમીની અંદર એમને ગાડી, ચલો એમની ગુનો છે કે એમને ગાડી રોંગ સાઈડની અંદર ઊભી કરી છે, પણ મને એક એટલું સરકારને વિનંતી છે, ખાલી એટલું બતાવી દો, ખાલી એટલું જ જોવું છે કે નો પાર્કિંગના તમે ટોઈંગ સિસ્ટમ ચાલુ કરી છે, નો પાર્કિંગના મને અમને બોર્ડ આપો, જાહેર પબ્લિકની માંગ છે કે તમે નો પાર્કિંગના અમને બોર્ડ બતાવો, પ્લસ રોડની અંદર ઝેડ્રા ક્રોસના નિશાન બતાવો કે તમારી ગાડી આ ક્રોસની અંદર હોવી જોઈએ, બરાબર? પબ્લિકની ગાડી રોડ ઉપર ચાલશે તો રોડ ઉપર જ ઊભી રહેશે, એ જ્યાં કંઈક કામથી જશે તો ગાડી માટે કોઈ એની પબ્લિકની એક તો આવી મોંઘવારીની અંદર લોન ઉપર ગાડીઓ લાવેલી હોય છે ને હરેક જગ્યાએ પોતાની પર્સનલ ખાનગી પાર્કિંગ કરવાની પબ્લિકની તેવડ નથી હોતી, આટલું તો કોઈ સરકાર જ નથી કરી શકતી, તો પબ્લિક તો અમે જાગૃત નાગરિક છીએ, એક સામાન્ય નાગરિક છીએ, અમારાથી આ પાર્કિંગની વ્યવસ્થા એ સરકારને કરવી પડે છે, આ પોલીસ અધિકારીઓને કરવી પડે છે અને આ દાદાગીરીના માફિયા જે છે ટોઈંગના જે અધિકારીઓ કહેવાય છે એમને કરવાની હોય છે, પણ આ લોકો એવું કહે છે જ્યારે ગાડીને લોક માર્યા પછી કે 200 રૂપિયા આપશો તો તમારું લોક અમે ખોલી આપશું, તમે ચલો કાયદાકીય કાર્યવાહી કરો છો, આ ટોઈંગ સિસ્ટમ અમારા માટે અમે એવું માનીએ છીએ ચલો સુખદાયક છે, અમારા ડીસાના ટ્રાફિકના નિયમ માટે છે, પણ 200 રૂપિયાની વાત ક્યાં આવે છે? આને સીધે સીધી એક રિશ્વત કહેવાય છે, અમને આટલું ખબર પડે છે, આ સરકારે અમને એટલું શીખવાડ્યું છે કે રિશ્વત લેવાય નહીં, રિશ્વત લેવી પણ ગુનો છે, આપવી પણ ગુનો છે, અમે રિશ્વતનો જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે ગાડીને લોક મારી અમારા સમયનો કાળજાર ખોટો ઉપયોગ કરી રહ્યો અને અમને હેરાન કરવામાં આવે, પાર્કિંગની વ્યવસ્થા નથી એટલા માટે તમારે અહીં આગળ ઊભી રાખ્યું છે, હા આ દવાખાનું છે, હું મારા કામથી અહીંયા ઇલેક્ટ્રિકની દુકાન છે ત્યાં પંખો બંધાવવા આવેલો હતો, બરાબર? હવે આ દવાખાનાની અંદર તમે જ સરકારને જ કહું છું કે આ દવાખાનું છે ખોલેલું તો ત્યાં દર્દીઓ જ આવશે અને ઇમરજન્સીમાં જ આવશે જ્યારે એમને તકલીફ હશે ત્યારે, હવે એ દવાખાનાની અંદર આવશે તો ગાડી તો ઉપર લઈને ચડવાના નથી, બરાબર? કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી, એ દર્દીને અંદર લઈ જશે એટલે 10 મિનિટ તો ગાડી સાહેબ ઊભી રહેશે અને ઊભી રહેશે, તો શું તમે લોક મારી દેશો? આ ડીસાની છાપ એટલી ખરાબ પડેલી છે, પૂરા રાજસ્થાનની પબ્લિક અહીંયા ગરીબ બાપરા તકલીફમાં હોય ત્યારે અહીંયા હોસ્પિટલમાં આવે છે અને એ ટાઈમે આ પબ્લિકને ખોટામાં ખોટી હેરાન કરવામાં આવે છે, આ 200-500 રૂપિયા કમાતા આ લારીઓવાળા છે એમને પણ હેરાન કરવામાં, હું એટલું સરકારને હાથ જોડીને એક વિનંતી કરવા માંગુ છું કે આ નિયમો તમારા માટે અમારા માટે સારા છે, ચલો ટોઈંગ સિસ્ટમને અમે માનીએ છીએ, ટોઈંગ સિસ્ટમ અમારા માટે સુખદાયક છે, પણ થોડું નિયમ ટાઈટ કરો, ડીસાની અંદર સીસીટીવી ફૂટેજ રાખો, ધન્યવાદ।